નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાદરા નગર નાગરિક સહકારી બેંકના ઉપપ્રમુખ પદે સચિન ગાંધીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મળેલી મિટિંગમાં વરણી કરવામાં આવી હતી. પાદરા નગર નાગરિક બેંકના નવા ઉપપ્રમુખ તરીકે સચિન કાળીદાસ ગાંધીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. પાદરા નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ કાળીદાસ અંબાલાલ ગાંધીનું અવસાન થતાં તેઓની જગ્યા છેલ્લા ઘણા સમયથી નગર નાગરિક બેંકમાં ખાલી પડી હતી, જે બાબતે પાદરા નગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરોની પ્રમુખની અધ્યક્ષસ્થાને બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ મળી હતી. સચિન કાળીદાસ ગાંધી, જેઓ સ્વર્ગવાસી કાળીદાસ અંબાલાલ ગાંધીના પુત્ર છે, જેઓની તમામ ડિરેક્ટરો દ્વારા સર્વાનુમતે નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો, જ્યાં સચિન ગાંધીને નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, જ્યાં સચિન ગાંધીના મિત્રવર્તુળ સહિત નગરપાલિકા સભ્યો, એપીએમસી સદસ્યો તથા કાચ્છા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ સહિત રાજકીય આગેવાનો, નગર નાગરિક બેંકના ડિરેક્ટરો સહિત તમામ લોકોએ પુષ્પહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. સચિન ગાંધીએ પણ નગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરો સહિત પ્રમુખ અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ પાદરા નગર નાગરિક સહકારી બેંકની ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યામાં જે મને જવાબદારી આપી છે, એ તમામ માનનીય ધારાસભ્ય, યુવા અને ઉત્સાહી અમારા ચૈતન્યસિંહ ઝાલાબાપુ, તમામ બેંકના ડિરેક્ટરો, જિલ્લા ભાજપના તમામ મોવડી મંડળ અને નગર નાગરિક બેંકના તમામ સભાસદોનો હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું કે મને આટલી મોટી જવાબદારી જે આપી છે બેંકની, અને અત્યાર સુધીની બેંકની આ જ ટીમે પ્રગતિ કરી છે અને હજુ પણ વધારે પ્રગતિ થાય અને બેંકમાં સારામાં સારા કામ થાય અને બેંક વધારે પ્રગતિ કરે એવી તમામ ડિરેક્ટરોને લઈ અને હું સાથે કામ કરીશ. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.